કેમ છો છો તમે બધા મજામાં ને બાળમિત્રો હું શ્વેતા મિશ્ર સૌનું સ્વાગત કરું છું આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે તો તમે બધા રેડી છો ને બાળમિત્રો અત્યારે આપણે ઘરે રહીને ઓનલાઈન ક્લાસ ભણીએ છીએ બરાબર ને તમે બધા નિયમિત રીતે દરેક વિષયના વિડીયો જોતા હશો દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો કરો છો ને જે લોકો નિયમિત રીતે હોમવર્ક કરે છે વિડીયો જોવે છે તેમના માટે વેરી ગુડ અને જે લોકોએ હજી હોમવર્ક નથી કર્યું તે લોકો આજે ને આજે જ જલ્દી જલ્દી હોમવર્ક કરી નાખશે બરાબર ને તો ચલો આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે તો બાળ મિત્રો જલ્દી જલ્દી તમે લોકો તમારી નોટબુક અને કંપાસ બોક્સ સાથે લઈ લો કારણ કે આપણને વાંચતા પણ આવડી જાય શીખવું છે ને વાંચતા કારણ કે હવે તો આપણે મોટા થઈ ગયા છીએ એક સ્ટાન્ડર્ડ આગળ આવી ગયા છીએ તો વાંચતા શીખવું પડશે ને તો ચલો જલ્દી જલ્દી નોટબુક કમ્પાસ લઈ લીધી સૌથી પહેલા તેમાં આજની તારીખ લખી નાખો ત્યાર પછી આજનો વાર લખી નાખો ત્યાર પછી આપણું ધોરણ લખી નાખો અને આપણા વિષયનું નામ લખી નાખો આપણા વિષયનું નામ છે સામાન્ય જ્ઞાન અહીંયા લખ્યું છે જોઈ જોઈને લખી નાખો વિષય સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ તો બાળમિત્રો આજે આપણે શું શીખવાનું છે તો આપણે એ ટોપિકનું નામ પણ જોઈ લઈએ તો આજે જે આપણે શીખીશું એ ટોપિકનું નામ છે નાની વસ્તુ અને મોટી વસ્તુ શું શીખવાનું છે અહીંયા લખ્યું છે હું વાંચું છું તમારે સાંભળવાનું છે નાની વસ્તુ ડેશ મોટી વસ્તુ આ ટોપિકનું નામ છે અને તેના ઉપર આપણે શીખવાનું છે ચલો આ જોઈ જોઈને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે તો જલ્દીથી લખી નાખો બાળમિત્રો આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા યાદ છે ને તમને લોકોને શરીરના અંગો વિશે બરાબર ને આપણે લાઈવ ક્લાસ એટલે કે ગૂગલ મીટ પર પણ આપણે એ શીખ્યા હતા અને રોજના રેકોર્ડિંગ ક્લાસમાં પણ આપણે શીખ્યા હતા શરીરના અંગો વિશે કે આપણું જે આખું શરીર છે તે વિવિધ અંગોથી બનેલું છે ઉપર માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી દરેક ભાગ વિશે મે તમને સમજાવ્યું છે તમે લોકોએ હોમવર્ક પણ કર્યું હશે તો એ શરીરના ભાગોના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મેં જે શીખવ્યા છે તે તમારે યાદ રાખવાના છે એ નામ કઈ રીતે લખાય એ પણ તમારે યાદ રાખવાનું ઇંગશમાં તેનું મિનિંગ શું થાય એ પણ યાદ રાખવાનું છે બરાબર ને તો આગળના લેક્ચરમાં આપણે એ શીખ્યા હતા શરીરના અંગો વિશે હવે આજ આપણે શીખવાનું છે નાની વસ્તુ અને મોટી વસ્તુ તો ચલો લખો નને કાનો ના નીર્ઘની નાની વસ્તુ વ સસલાનો સ અડધો કરી તેને ત સાથે જોડવાનો છે અને તને રસવું વસ્તુ નાની વસ્તુ પછી વચ્ચે ડેશ કરવાનો છે અને મોટી વસ્તુ મને કાનું માં ઉપર એક માત્ર તને દીર્ઘટી મોટી

કે તેનું કદ નાનું હોય તેનો આકાર નાનો હોય તેને નાની વસ્તુ કહેવાય અને તેની એકદમ વિરુદ્ધ બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ જોઈએ તો એ છે મોટી વસ્તુ કે જેનું કદ છે તે ખૂબ જ મોટું છે બરાબર ને ખ્યાલ આવ્યો હવે જે એકદમ નાનું છે આપણા હાથમાં સમાઈ જાય હોય તેને નાની વસ્તુ કહેવાય અને જે મોટી વસ્તુ હોય કે આપણાથી પણ ખૂબ જ મોટી હોય આપણે એને પકડી પણ ના શકીએ તેનું કદ ખૂબ જ મોટું છે તો એને મોટી વસ્તુ કહેવામાં આવે છે તો આજે એવી જ કેટલીક વસ્તુઓ વિશે શીખવાનું છે અને સમજવાનું છે ખાલી આપણે હું જે તમને સમજાવું એ શીખી નથી લેવાનું તે સમજીને તેને હંમેશ માટે યાદ પણ રાખવાનું છે ખ્યાલ આવ્યો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું નાની વસ્તુ તો તમે બધાએ કીડી જોઈ છે કીડી કીડી કેવી હોય સાવ નાની હોય ને આપણા ઘરેથી જો ઘરમાં જો કીડી હોય ને તો એકદમ નાની હોય કેટલી બધી કીડી ભેગી થાય ને તો પણ સાવ નાની નાની લાગે હવે એ જ કીડી આગળ હાથી મૂકીએ તો હાથી જોયો છે ને તમે બધાએ તો હાથી કેવો હોય મોટો એકદમ મોટો હોય એક બાજુ કીડી હોય અને તેની બાજુમાં હાથી હોય તો તમને ખ્યાલ આવે એ બંને માંથી નાની વસ્તુ કઈ છે અને મોટી વસ્તુ કઈ છે તો કીડી તો આપણા હાથમાં પણ ચાલી જાય છે ક્યારેક તો એ તો સાવ નાની છે એટલે અહીંયા જે લખ્યું છે ને નાની વસ્તુ એ છે કીડી અને અહીંયા લખ્યું છે મોટી વસ્તુ તો એ છે હાથી કારણ કે હાથી એટલો મોટો હોય કે આપણે પણ તેની સામે ઊંચું જોવું પડે છે આપણે તેના પર બેસીને સવારી પણ કરી શકીએ છીએ હાથીનો પગ જો આપણી પર આવી જાય તો તો આપણે જઈએ એટલો વિશાળ અને મોટો હોય છે તો આવી જ નાની અને મોટી વસ્તુનો ભેદભાવ તફાવત આપણે શીખવાનો છે બરાબર હવે આ નામ લખાઈ ગયું હશે તમારે લોકોને તો નેક્સ્ટ જોઈએ આપણે તમારી સામે એક સ્લાઇડ છે તેમાં અહીંયા લખ્યું છે નાની શું લખ્યું છે નાની નાને કાનો ના નને દીર્ઘ નને રસ્વ ની બરાબર નાની જેમ તમે અહીંયા ટોપિકનું નામ લખ્યું છે નાની વસ્તુ મોટી વસ્તુ એની એક લાઈન છોડીને તમારે તમારા પેજની ડાબી બાજુ અહીંયા નાની લખવાનું છે આ જોઈને અને એ જ લાઈનમાં મોટી સમજાઈ ગયું તમને લોકોને હવે આપણે જોઈએ કે આગળ શું છે પેલા નામ લખી નાખો ત્યાં સુધી હું વેઇટ કરું છું પછી આપણે આગળ શીખીએ લખો છોને બધા આગળ આપણે જોઈએ તો આ છે નું ચિત્ર આપ્યું જો તો તમે ધ્યાનથી ખ્યાલ આવ્યો તમને લોકોને શું છે આ જો ઘણા બધા બાળકોને ખ્યાલ આવી ગયો છે હો તો ચલો આપણે તેનું નામ જોઈ લઈએ બરાબર શું લખાઈને આવ્યું તમે જે બોલ્યા એ જ નામ નીચે આવી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે મને કાનું ટ લુ મા લુ માટલું ક્યાં આવ્યું છે તો જ્યાં મોટું લખ્યું છે ને ત્યાં આવ્યું છે એટલે કે પ્રમાણમાં અને કદમાં માટલું છે તે મોટું છે બરાબર ને નાની અને મોટી વસ્તુમાંથી મોટું છે તે માટલું છે તો હવે આ નાની વસ્તુ કઈ હશે વિચારો તો માટલું મોટું છે તો તેના પ્રમાણમાં નાની વસ્તુ કઈ હશે તો જોવું છે તમારે લોકોને તો ચલો આપણે જોઈ લેશું તમારી સામે નાની વસ્તુ પણ આવી ગઈ છે તો તેને સરખી રીતે જોઈ લો તેનું નામ શું છે નામ આવડે છે કોઈને તમારા મમ્મીને આવડતું હશે નામ જેમ આનું નામ છે માટલું જે પ્રમાણમાં મોટું છે તે એક નાની જ વસ્તુ છે આપણે આપણા બે હાથ વડે ઉપાડી શકીએ છીએ પરંતુ આ બે ચિત્રની બરાબરી કરીએ તો માટલું છે તે પ્રમાણમાં મોટું છે જ્યારે આ ચિત્ર છે તે પ્રમાણમાં નાનું છે હવે તેનું નામ આપણે વિચારી લઈએ કે શું હશે આ ચિત્રનું નામ તો બાળમિત્રો તેનું નામ છે કુલડી શું નામ છે કુલડી કઈ રીતે લખવાનું છે તો કને રસ્વ કુલડી કુલડી કનેરસ્વ કુલ ને ડી કુલડી કુલડીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો તેમાં આપણે દહીં છાસ કે માખણ જેવી વસ્તુને રાખી શકીએ છીએ એટલે તે પ્રમાણમાં નાની હોય છે જ્યારે માટલામાં આપણે શું રાખીએ છીએ તો માટલામાં આપણે પાણી ભરીએ છીએ પીવાનું પાણી લોકો તેને ગોળો પણ કહે છે માટલું છે ને તેને ગોળો પણ કહે છે હવે આ કુલડી અને આ માટલું બંને માટીથી બનેલું છે શેનાથી બન્યું છે માટીથી બનેલા છે આ બંને જ વસ્તુ આપણે આપણા હાથથી ઉપાડી શકીએ છીએ મેં તમને પહેલાં વાત કરીને કે જે બહુ મોટી વસ્તુ હોય ને એ તો આપણા હાથથી પણ માંડ માંડ ઉપાડી શકીએ અથવા તો ઉપાડી ન પણ શકીએ અને નાની વસ્તુ છે તે તો આપણે આસાનીથી લઈ શકીએ છીએ પરંતુ અહીંયા બંને વસ્તુ છે કે જે આપણે ઉપાડી શકીએ છીએ આપણા હાથ વડે પરંતુ આ બંનેમાંથી આપણે નાની મોટી વસ્તુનો તફાવત શીખવાનો છે હજુ કોઈ કુલડી હોય તો એ આ કુલડી થી પણ નાની હોય શકે તો એ પ્રમાણ જોઈએ ને તો આ કુલડી મોટી થઈ જાય ખ્યાલ ખ્યાલ આવ્યો તમને તમને તો જો અહીંયા પણ આવે છે ને કુલડી છે તે નાની નાની છે કેટલી સરસ મજાની છે આપણને એમ થઈ જાય કે આપણે રમવા લઈ લઈએ બરાબર ને છોકરીઓ રમતી હોય છે ને ઘર ઘર રમતી હોય તેની માટે નાના નાના રમકડા હોય છે રસોડાનો આખો સેટ હોય નાની નાની તપેલી હોય ગ્લાસ હોય ગેસ હોય ચૂલો હોય ડીશ હોય છોકરીઓ આવું ઘર ઘર રમે ને તો એની પાસે આવા કિચન સેટ હોય તો એમ થઈ જાય કે આ કુલડી પણ આપણે રમવા માટે લઈ લઈએ એટલી નાની નાની સરસ છે જ્યારે તેના પ્રમાણમાં આ માટલું છે તેનું કદ મોટું છે જો ત્યાંથી શરૂ થઈને છે અહીં સુધી છે તો આ બે ચિત્રમાંથી કુલડી છે તે નાની છે કેવી છે નાની છે અને માટલું છે તે મોટું છે કેવું છે મોટું છે અહીંયા જો આ મોટું લખ્યું છે હવે તમને ખ્યાલ આવ્યો કે નાની વસ્તુ કોને કહેવાય અને મોટી વસ્તુ કોને કહેવાય ખ્યાલ આ જે કુલડી છે તેનો ઉપયોગ દૂધ દહીં છાસ કે માખણ રાખવા માટે થાય છે જ્યારે માટલું છે તેનો ઉપયોગ પાણી ભરવા માટે કરીએ છીએ કારણ કે માટલાનું જે પાણી હોય ને તે એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય છે માટલું છે ને તેની અંદરનું પાણી ઠંડુ હોય છે એટલે પીવાની પણ મજા આવે છે તો તમારે હવે તમારી નોટબુકમાં કઈ રીતે લખવાનું છે તો જ્યાં મેં તમને નાની અને મોટી આ મોટું એવું નામ લખાવ્યું ને તો આ નાની નીચે તમારે લખવાનું છે કુલડી અને મોટું લખ્યું છે તેની નીચે લખવાનું છે માટલું બરાબર નંબર એક કરીને લખવાનું કુલડી અને તેની સામે લખવાનું માટલું ખ્યાલ આવી ગયો તમને લોકોને અને હા જો તમને આવું ચિત્ર દોરતા આવડે આ કુલડી દોરતા આવડે અથવા તો માટલું દોરતા આવડે તો તમારે દોરવાનું છે જો તમને દોરતા ન ફાવે તો ખાલી નામ લખવાના જો ચિત્ર સાથે દોરશો તો તમને ચિત્ર દોરતા પણ આવડશે બરાબર ને ચલો આપણે હવે આગળ જોઈએ તો અહીંયા તમારી સામે એક સ્લાઇડ છે એવા ચિત્ર છે તેને સરખી રીતે પેલા જોઈ લો પછી હું તમને સમજાવું છું જોયું તમને ખ્યાલ આવ્યો હવે આપણે એક આગળ શીખ્યા તો હવે કોઈને ખ્યાલ આવ્યો આમાં ચલો આપણે જોઈએ અહીંયા લખ્યું છે નાનો અને અહીંયા લખ્યું છે મોટું એટલે કે આગળ જે નાની કુલડી અને મોટું માટલું શીખ્યા એની જેમ અહિયાં પણ નાની મોટી વસ્તુ છે તો બે માંથી કઈ નાની વસ્તુ છે આ નાનું છે કે આ નાનું છે આપણને જોતા જ ખબર પડી જાય કે નાની વસ્તુ કઈ છે તો બાળ મિત્રો આ નાની વસ્તુ છે ને અને આ છે મોટી વસ્તુ બંને નામ શું છે ખ્યાલ છે તમને લોકોને વિચારો તો આ બંને ચિત્રના જે નામ છે એ શું હોઈ શકે આ છે તે ઝાડ છે આપણી ઘરની આજુબાજુ પણ કેટલા બધા ઝાડ છે ને એના જેમ જ આ તો ઝાડ છે હવે આ શું છે આ ઝાડ છે કારણ કે આમાં તો બધા લીલા લીલા પાન છે ને એવી જ રીતે આમાં પણ પાન છે તો શું આ પણ ઝાડ છે તો બાળમિત્રો આ ચિત્રનું નામ છે શેની વાત કરું છું હું તમને આ ચિત્રની તો તેનું નામ છે ઝાડ એટલે કે વૃક્ષ ઝાડને વૃક્ષ પણ કહેવામાં આવે છે અહીંયા લખ્યું છે નીચે રેફ કર્યો છે એટલે કે રૂ લગાવ્યો છે અને તેના પછી છે ક્ષ ક્ષત્રિયનો ક્ષ એટલે આ શબ્દને વંચાશે વૃક્ષ ખ્યાલ આવ્યો હવે આ ચિત્રને આપણે ઝાડ પણ કહી શકીએ અને વૃક્ષ પણ કહી શકીએ ઇંગ્લિશમાં તેને ટ્રી કહેવામાં આવે છે તો હવે આપણે જોવાનું છે આ ચિત્ર વિશે તો તેનું નામ શું છે શું નામ છે તેનું તો તેનું નામ છે છોડ શું નામ છે છોડ કઈ રીતે લખવાનું છે કાનો છા ઉપર એક માત્ર છો ડ છોડ ખ્યાલ આવ્યો હવે જુઓ આમાં પણ પાન છે અને આમાં પણ પાન છે બંને આપણને વૃક્ષ જેવું જ દેખાય છે પરંતુ આનું કદ નાનું છે દેખાય છે ને આનું આ જે થડ કહેવાય એ થડ કેટલું મોટું અને જાડું છે જ્યારે અહીંયા જુઓ સાવ પતલું અને નાનું છે આટલા બધા પાન છે ઘટાદાર વૃક્ષ છે જ્યારે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ જ પાન છે એટલે આ બંનેમાં જોઈએ તો વૃક્ષના પ્રમાણમાં છોડ છે તે નાનો છે એટલે અહીં લખ્યું છે નાનો અને આ છોડ કરતા વૃક્ષ છે તે એકદમ મોટું છે એટલે તેની ઉપર લખ્યું છે મોટું તો ખ્યાલ આવ્યો નાની વસ્તુ કઈ છે અને મોટી વસ્તુ કઈ છે છોડ છે તે નાનો છે અને વૃક્ષ છે તે મોટું છે હવે આ જે છોડ છે ને તેને નિયમિત રીતે આપણે પાણી આપીએ ખાતર નાખીએ બીજ નાખીએ તો ધીરે ધીરે તે પણ મોટું થાય છે તો તે જ્યારે મોટું થઈ જાય ને તો પછી તેને વૃક્ષ કહેવામાં જ આવે છે પરંતુ નાનું હોય ત્યારે તેને છોડ કહેવાય છે અને અમુક પ્રકારના છોડ એવા હોય છે કે તે અમુક લિમિટ સુધી જ મોટું થાય છે પછી તે વૃક્ષ જેટલા મોટા થતા નથી ખ્યાલ આવ્યો તમને ટમેટા છે ને ટમેટા તમે ટમેટા ખાવ છો લાલ લાલ કલરના ટમેટા હોય એ છે ને છોડ પર ઉગે છે ક્યાં ઉગે છે છોડ પર આવા નાના નાના જે ટમેટાના છોડવા હોય ને તેની પર થાય આવા ઝાડ ઉપર ના થાય ઝાડ ઉપર તો ચીકુ થાય કેરી થાય બરાબર તો ટમેટા છે તે આવા નાના નાના છોડ પર થાય જ્યારે બીજા બધા શાકભાજી કે ફળો છે તે મોટા મોટા વૃક્ષ પર થાય છે કેટલાના તો વેલા હોય છે ખ્યાલ આવ્યો તો આ જે છોડ કે વૃક્ષ છે તે પણ એક સજીવ છે તેને પણ પાણીની જરૂર પડે છે જેમ આપણને પાણીની જરૂર પડે ને તેમ એને પણ પાણીની જરૂર પડે છે તો બાળમિત્રો તમારા ઘરે જો ફળ્યું હોય આવા કોઈ વૃક્ષ હોય વનસ્પતિ હોય તો રેગ્યુલર અને રોજ તેમાં પાણી નાખવાનું તો જ એ મોટા મોટા થાય જો તેને પાણી ન નાખીએ તો તે ગરમાઈ જાય છે આપણે બે ત્રણ દિવસ સુધી પાણી ન પીએ તો આપણે બીમાર પડી જઈએ ને આપણા શરીરમાં વીકનેસ આવી જાય છે એવી જ રીતે આ છોડ અને વૃક્ષ પણ સુકાઈ જાય છે પણ જો આપણે નિયમિત રીતે પાણી પીએ જમીએ નાસ્તો કરીએ તો આપણામાં શક્તિ રહે છે ને એનર્જી રહે છે તો એવી જ રીતે જો આ છોડ અને વૃક્ષને પણ નિયમિત રીતે પાણી આપીએ તો તે પણ ઘટાદાર થાય છે અને લીલુંછમ રહે છે તો બાળમિત્રો ખ્યાલ આવ્યો આગળ જે માટલું અને કુલડીમાં કુલડી નાની હતી અને માટલું મોટું હતું એવી રીતે આ છોડમાં છોડ છે તે નાનો હોય અને વૃક્ષ હંમેશા મોટું હોય નાનો છે એને હંમેશા છોડ કહેવાય અને મોટું હોય એને હંમેશા વૃક્ષ કહેવાય ખ્યાલ આવ્યો તમને આ નામ તમે લખી નાખ્યા હશે કુલડી અને માટલાની નીચે નંબર બે કરીને લખવાનું છે છોડ અને વૃક્ષ બરાબર ત્યાર પછી હવે આપણે જોઈએ તો નવું ચિત્ર આવ્યું છે તો એમાં અહીં લખ્યું છે નાની વસ્તુ અને મોટી વસ્તુ તમારી સામે ચિત્ર આવી ગયું જો તો શું દેખાય છે તેમાં જોઈ લો સરખી રીતે જોયું તમે લોકોએ કઈ નામ યાદ આવે છે એનું બાળકો આ ચિત્રને ઘર કહેતા હશે બરાબર ને તો હા આ ચિત્ર ઘરનું જ ચિત્ર છે પણ ઘરનો એક પ્રકાર છે આપણે જોઈએ શું લખ્યું છે જુઓ તો બંગલો શું લખ્યું છે બંગલો બકરીનો બ ઉપર મિંડુ ગ લને કાનો લા ઉપર એકમાત્ર બંગલો ઘર જ છે પણ ઘરનો એક પ્રકાર છે બંગલો જો બંગલો હંમેશા મોટો હોય એટલે કે એ જે બંગલો જે ઘર છે તેની અંદર થી છ રૂમ હોય મોટું મોટું રસોડું હોય બાર ઘરની બહાર મોટું ફળિયું હોય તેમાં કેટલા બધા વૃક્ષો હોય વાહનો પડ્યા હોય મોટી મોટી અગાસી હોય તો તેને બંગલો કહેવાય એટલે એનું નામ જ પડ્યું છે બંગલો કારણ કે તે કદમાં અને મોટું હોય છે અને વિશાળ હોય છે તો બંગલાની સામે નાની વસ્તુ કઈ હોઈ શકે બંગલો મોટો હોય તો હવે આપણે નાની વસ્તુ જોવાની ને તો એ શું હશે

એક રૂમ હોય ને એક રૂમ આપણા ઘરનો એક રૂમ જોઈએ ને એના કરતાં પણ ઓછી જગ્યા હોય એને ઝૂંપડી કહેવામાં આવે છે તમે અહીંયા ખાલી અંદર જવા માટે જગ્યા છે અને આટલો જ ભાગ છે જ્યારે આ બંગલામાં કેટલા બધા રૂમ છે એટલે બંગલાના પ્રમાણમાં ઝૂંપડી નાની છે અને ઝૂંપડીના પ્રમાણમાં બંગલો ખૂબ જ મોટો છે એટલે ઝૂંપડી બંને છે ઘર બંનેમાં આપણે રહી શકીએ ઝૂંપડી પણ રહેવા માટે હોય છે અને બંગલો પણ રહેવા માટે હોય છે પરંતુ કદમાં ઝૂંપડી નાની હોય છે અને બંગલો મોટો હોય છે તો બાળમિત્રો નાની વસ્તુ અને મોટી વસ્તુમાં તમને ખ્યાલ આવે છે હવે હજી પણ આપણે આવા કેટલાક ચિત્ર જોવાના છે નાની મોટી વસ્તુ શીખવાની છે તો એ આપણે આગળના લેક્ચરમાં શીખીશું આજે આપણે અહીં સુધી રાખીએ હવે ટાઈમ થઈ ગયો છે હોમવર્કનો તો આજનું હોમવર્ક છે નાની મોટી વસ્તુઓના નામ લખો બે વાર આપણે જે શીખ્યા એ નામ સાથે મેં તમને અત્યારે લખાવ્યું ને એવી જ રીતે તમારે હોમવર્કમાં હજુ બે વખત લખવાનું છે તો આ હોમવર્ક ડાઉન કરી લેજો બરાબર સારા અક્ષરે લખજો આપણે બહુ પાછા જલ્દી જલ્દી મળીશું ત્યાં સુધી તમને બધાને બાય બાય એન્ડ થેન્ક યુ ગુડ બાય એવરી